સુપ્રભાતમ વિદ્યાર્થી મિત્રો નમસ્કાર આજે આપણે એક એવા પાઠનો અભ્યાસ કરવાનો છે કે જે મારી અને તમારી દરેકની જરૂરિયાત છે હવે અને એના એના માટે દરેક હું અને તમે સતતને સતત પ્રયત્નશીલ રહીએ છીએ કે એમાં સુધારો વધારો દરેકને થાય તો એવા પ્રકારની બાબત એટલે શું આપણે સામાન્ય વિચાર કરીએ તો દરેકને પોતાનાપણું કે હું અન્ય કરતાં કંઈક ચડિયા તો થાવ અન્ય કરતાં મેં આમાં કંઈક વિશેષ આવડત હોય પછી ભણવાની દ્રષ્ટિ હોય તોય ભલે તૈયાર થવાની દ્રષ્ટિ હોય તોય ભલે પછી જમવાની દ્રષ્ટિ હોય તોય ભલે રમવાની દ્રષ્ટિ હોય તોય ભલે કે યાદ રાખવાની દ્રષ્ટિ હોય તોય ભલે બીજી કોઈ અન્ય બાબત હોય તોય પણ ભલે એવા પ્રકારનો એક માહોલ છે કે એના કરતાં હું ચડિયાતો થાવ એમ અને આજે વ્યક્તિત્વ વિકાસ માટેના અલગ અલગ પ્રકારના સેમિનારો પણ થતા હોય છે કે વ્યક્તિત્વનો વિકાસ કઈ રીતે થઈ શકે પણ માત્ર સેમિનાર એટેન્ડ કરવાથી કે સારા વક્તવ્ય સાંભળવાથી આપણું વ્યક્તિત્વ સુધરી જાય નહીં પણ એ વિચારોને આપણે આપણા જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરવો જોઈએ તો અવશ્ય આપણું વ્યક્તિત્વ સુધરે તો આપણું વ્યક્તિત્વ કઈ બાબતે સુધરે કેવા પ્રકારનું આચરણ કરવાથી આપણું વ્યક્તિત્વ સુધરે આ બધી જ સરસ મજાની વાત આપણને ભરતુહરીએ એક શ્લોક દ્વારા સમજૂતી આપેલી છે કે વ્યક્તિનું વ્યક્તિત્વ ક્યારે સુધરે જો આવી આવી પ્રકારની બાબતમાં જો વ્યક્તિ ધ્યાન રાખે અને આવા પ્રકારનું આચરણ કરે તો વ્યક્તિનું વ્યક્તિત્વ અવશ્ય મહાન થાય અને જે જે વ્યક્તિઓ મહાન થયેલા છે એમના વ્યક્તિત્વમાં આપણે ડોક્યું કરીએ તો અહીં આપણને જે આપેલી બાબત છે અવશ્ય એ એમના જીવનમાં ક્યાંક ને ક્યાંક આવી આવી પરિસ્થિતિમાં એને આચરણ કર્યું જ છે અને હું એમ કહું છું ખરેખર આ ભાષાંતરની દ્રષ્ટિએ નહીં પણ દરેક વ્યક્તિના વ્યક્તિત્વ વિકાસ માટે જીવન જીવવા માટે માત્ર અભ્યાસ કરે છે અભ્યાસ કરે છે એને જ નહીં પણ એ સિવાયના દરેક વ્યક્તિ પણ જો આ પાઠ જોવે સાંભળે શીખે અને સમજે તો અવસ્થ્ય એના જીવનમાં ફેરફાર થશે અને આજની દરેકની સમસ્યા છે કે મારીને તમારી દરેકને પોતાનું વ્યક્તિત્વ વિકાસ માટેના પ્રયત્ન કરતા હોય તો એવું સરસ મજાની સમજૂતી આપણને આ પાઠમાં આપેલી છે હવે આપણે પાઠની વાત કરીએ તો પાઠ નંબર અઢાર કિમ નામ વ્યક્તિત્વમ વ્યક્તિત્વ એટલે શું પાઠ નંબર અઢાર વ્યક્તિત્વ એટલે શું અથવા ખરેખર વ્યક્તિત્વ એટલે શું વ્યક્તિત્વ એટલે શું હવે ભરતુઅરી જે છે એને ત્રણ શતકની રચના કરી છે નીતિ શતકમ વૈરાગ્ય શતકમ અને શૃંગાર સતકમ આ ત્રણ શતકની જે રચના કરી છે એમાં એક સરસ મજાનો ભરતુઓ એક શ્લોક આપેલો એક શ્લોકના માધ્યમથી જ આખો પાઠ છે કે આવા આવા આવી પરિસ્થિતિમાં જો વ્યક્તિ આવા પ્રકારનું આચરણ કરે તો અવશ્ય વ્યક્તિનું વ્યક્તિત્વમાં સુધારો થાય એ શ્લોકની જ પહેલાં આપણે તમને વાત કરી દઈએ પછી પાઠનું ભાષાંતર કરાવીએ શ્લોક એવા પ્રકારનો છે કે વિપદી ધૈર્યમ અભ્યુદયક ક્ષમા સદસી વાગ યુદ્ધિ વિક્રમઃ યુધિ અભિરુચિ વ્યસન એ શ્રુતો પ્રકૃતિ સિદ્ધમ ધીરજ રાખવી જોઈએ કોઈ પણ મનુષ્ય એવો નહીં હોય કે જેમના જીવનમાં આફત આવતી નહીં હોય નાનો માણસ હોય તોય ભલે મોટો માણસ હોય તોય ભલે પછી આર્થિક રીતે નાનો હોય તોય ભલે આર્થિક રીતે મોટો જે પ્રકારનો માણસ હોય એમને એમના જીવનમાં એવા પ્રકારની આફત આવે નાનો હોય તો એને નાની આફત હોય મોટો હોય તો એને મોટી આફત હોય તો આફતમાં હંમેશા ધીરજ રાખવાની શું કરવો જોઈએ પ્રયત્ન માણસે કરવો જોઈએ એટલે કીધું વિપદી ધૈર્ય આફતમાં ધીરજ આજે ઘણી વખત આપણે જોયું હોય કે દસમા ધોરણ કે બારમા ધોરણનું રિઝલ્ટ આવે પછી ઘણી વખત બીજે દિવસે ન્યૂઝપેપરમાં ટીવી ચેનલમાં આપણે જોતા હોય કે ફલાણા ભાઈએ ઓછા માર્ક આવવાથી નપાસ પડવાથી આવા પ્રકારનું પગલું ભર્યું તો શું ખરેખર એનું સમાધાન છે નથી ઘણી જગ્યાએ આપણે જોતા હોય કે વ્યક્તિ બિઝનેસમાં નિષ્ફળ ગયા તો એના કારણે આવા પ્રકારનું એને પગલું ભર્યું જો અહીં માત્ર હું વાત કરું છું ને એ મારા માટે સહેલી છે પણ એ વ્યક્તિએ કર્યું જો એની જગ્યાએ હું હોય ને તો ખરેખર મને ખબર પડે કે કેવી સ્થિતિ મારી થાય એમ આ વાત કરવી સહેલી છે પણ આને જીવનમાં મારે ને તમારે દરેકે ઉતારવું ને બહુ કઠિન વસ્તુ છે કેમ કે બીજાને જોઈને આપણને દાંત તો આવે પણ એ જગ્યાએ આપણે હોય ને કોઈક આપણા દાંત કાઢતા હોય ને ત્યાં રહેવું ને બહુ અઘરી વસ્તુ છે એટલે એમ કીધું આફતમાં ધીરજ એક શ્લોક આખો સમજાઈ જાય ને લાખો પાઠ આવડી જાય એમ છે અને જીવન આપણું ઉન્નત થઈ જાય જો આપણે આને જીવનમાં ઉતારીએ એટલે કીધું આફતમાં એના માટે શું રાખવી જોઈએ ધીરજ રાખવી જોઈએ કેમકે સુખ અને દુઃખ જે છે એક સિક્કાની બે બાજુ છે સુખ આવે તો દુઃખ આવે અને દુઃખ આવે તો સુખ આવે અને જો જીવનમાં દુઃખ આવે તો જ સુખનું મહત્ત્વ આપણને સમજાય એટલે હંમેશા બધી સ્થિતિમાં આપણે આફત જ્યારે આવે ત્યારે શું રાખવું જોઈએ ધીરજ રાખવી જોઈએ પછી કીધું અભ્યુદયક ક્ષમા એટલે ઉન્નતિમાં ક્ષમા જ્યારે આપણે પ્રસિદ્ધ થતા હોય જ્યારે આપણે આગળ વધતા હોય જ્યારે આપણી ઉન્નતિ થતી હોય ત્યારે આપણે હંમેશા અન્યને ક્ષમા એટલે માફ કરવાનો ગુણ આપણા જીવનમાં આપણે લાવવો જોઈએ અને માફ કરે એ જ માણસ મહાન બને એ જ માણસની પ્રગતિ થાય તો એટલે આપણે કીધું ઉન્નતિમાં ક્ષમા બાકી તો આપણી વસ્તુ લઈ લીધી હોય ને બીજે દિવસે કીધું હોય દેવાની બીજે દિવસે આપે નહીં અને બાજવામાં ધડ બે પાંચ ઝાપટું ઝીકી દે હજુ એટલું આપણે સહન ન કરી શકતા હોય તો બીજું કંઈ આપણે માફ કરી શકીએ એટલે કીધું ઉન્નતિમાં ક્ષમા માફ કરવું સદસી વાકપટુતા આજના જીવનની સૌથી મોટી જરૂરિયાત સદસી વાકપટુતા અમુક વ્યક્તિઓને કેમ બોલવું ને એ નથી આવડતું ક્યાં કેવા પ્રકારની વાણીનો પ્રયોગ કરવો જોઈએ એટલે એમ કીધું સભામાં વાકપટુતા વાણીની ચતુરાઈ કેમ કે અમુક વ્યક્તિ એવા હશે કે જે બોલતા હોય ને તો આપણને એમ થાય ખરેખરની વાણી સારી છે એટલે સભામાં વાણીની ચતુરાઈનો પ્રયોગ કરવો જોઈએ જે આપણે બોલીએ છીએ એનાથી કોઈનું અહિત પણ ન થાય કોઈની નિંદા પણ ન થાય ને કોઈને નુકસાન ન થાય આવા પ્રકારની વાણી આપણે છે ને સભામાં બોલવી જોઈએ નગર સભામાં હોય ને કોઈ જ્ઞાતિ ઉપર કોઈ જાતિ ઉપર કોઈ લોકો ઉપર એવી તૂટી પડીને વાણી વાપરી તો એના કારણે અહિત થાય ને કોકને નુકસાન થાય કોકની નિંદા થાય એટલે આપણે એમ કીધું સદસ્ય વાક્સ વાક પટોધા સભામાં વાણીની ચતુરાય ક્લાસમાં સાહેબ હોય બીજા વિદ્યાર્થી હોય તો આપણે કઈ રીતે બોલવું જોઈએ આચાર્ય સાથે આપણે ઓફિસમાં જ્યારે હાજર હોય ત્યારે કઈ રીતે વાણી બોલવી જોઈએ તો આ બધું જ આપણે શીખવવાનું છે આપણા પરિવારમાં ઘરે મહેમાન આવ્યા હોય ત્યારે આપણે કઈ રીતે વાતચીત કરવી તમને બધાને આવડતી જ હોય પણ ક્યાંક ને ક્યાંક આનો આપણે જીવનમાં વ્યવસ્થિત ઉપયોગ કરીએ એ હેતુથી આ પાઠ આપેલો એટલે કીધું સભામાં વાણીની ચતુરાય પછી કીધું યુદ્ધ વિક્રમ યુદ્ધમાં પરાક્રમ હવે યુદ્ધ કરવું છે અહીંયા આપણે જઈને ભાઈ સાહેબ બાપા કરવા માંડી મારી ભૂલ થઈ ગઈ પહેલા એમ કીધું એક બાણે નીકળ અને પછી આપણે એમ કહી દે મારે ભૂલથી કહેવાય ગયું હતું હવે કોઈ દી નહીં કહું તો એ હાલે તો પહેલાં જ મોટી મોટી ન જીખાય ને તો પહેલાં જ પેગે પડી જવાય એટલે અહીંયા આપણને કીધું કે યુદ્ધમાં શું કરવું જોઈએ પરાક્રમ જો યુદ્ધનું આપણે વિચારવું જોઈએ તો અંત સુધી લડી જવું જોઈએ અને નહીતર કાંઈ વિચારાય નહીં એટલે કીધું યુધ્ધિ વિક્રમ એટલે યુદ્ધમાં પરાક્રમ પછી કીધું યશસી અભિરુચિ યશમાં અભિરુચિ આ દરેકને યશ પ્રાપ્ત થાયમાં દરેકને અભિરુચિ હોય જ દાખલા તરીકે મંથલીમાં આપણો નંબર આવ્યો હોય તો સાહેબ દર વખતે મંથલી પૂરી થાય પછી થોડાક દિવસો પછી રિઝલ્ટ જ્યારે આવે ત્યારે ઓફિસમાંથી જાહેરાત કરતા હોય કે પેલો નંબર ફલાણા ભાઈનો ફલાણા બેનનો આવ્યો છે તો આ વખતે હજી સાહેબે મહિનો થઈ ગયો રિઝલ્ટ આવી ગયું બે પાંચ દિવસ થઈ ગયા જાહેર ન કરીને આપણો નંબર આવ્યો આપણને એમ થાય કે આપણે બીજી બેનપણીને કે આ છોકરો હોય તો એને ભાઈ બહેનને છોકરી હોય તો એને બેનપણીને પૂછે કેમ આવી જ આજે સાહેબે જાહેર નહીં કર્યું હોય કેમ કે જાહેર કરે તો દરેકને એમ થાય કે ફલાણાનો નંબર આવ્યો આપણને એમ એક બધાની વચ્ચે મારું નામ લીધું એટલે કીધું યશમાં અભિરુચિ એટલે યશ પ્રાપ્તિ થાય પણ યશ કેવા પ્રકારનો એ આપણે ધ્યાન રાખવાનું કેમ કે યશ જે છે એ સારો પણ હોય અને ખરાબ પણ હોઈ શકે એટલે સારી બાબત જે છે એમાં અભિરુચિ એટલે રસ દાખવવો જોઈએ કે આ વખતે આપણો પાંચમો નંબર આવ્યો તો આવતી વખતે આપણે એવો પ્રયત્ન કરીએ કે એકથી ત્રણમાં નંબર આવે આ વખતે આપણો દસમો નંબર આવ્યો તો આપણે એવો પ્રયત્ન કરીએ કે એકથી પાંચમા નંબર આપણો આવે સતતને સતત અપગ્રેડ થયા રાખીએ તો આપણો આપણને યશ પ્રાપ્તિ થાય બાકી એમને બેઠા બેઠા યશની પ્રાપ્તિ થાય નહીં એટલે કીધું યશમાં અભિરુચિ પછી કીધું શાસ્ત્રના જ્ઞાનનું વ્યસન વ્યસન તો કે બુંગીયાનું નહીં માવા મસાલાનું નહીં પબજીનું નહીં ફ્રી ફાયરનું નહીં પણ વ્યસન કેનું તો કે શાસ્ત્રના જ્ઞાનનું કેમ કે શાસ્ત્રના જ્ઞાનનું જો વ્યસન હશે તો જેવા પ્રકારનું આપણું વાંચન હશે એવા પ્રકારના આપણા વિચાર થશે જેવા પ્રકારના આપણા વિચાર હશે એવા પ્રકારનું આપણું કાર્ય થશે એટલે આપણે એમ બધું વ્યસન કેનું રાખવાનું તો કે શાસ્ત્રના જ્ઞાનનું આ બધા જ ગુણો જે છે એ મહાત્મા જે છે મહાન લોકો છે ને સ્વભાવથી શું હોય છે સિદ્ધ હોય છે તો આપણે મહાત્મા બનવું હોય મહાન બનવું હોય તો આમાંના દરેક ગુણો આપણા જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરવો જોઈએ એ હેતુ એ હેતુથી આપણને આ પાઠ આપેલો છે ને તો જ આપણું વ્યક્તિત્વ જે છે વિકસે અને વ્યક્તિત્વ વિકસે તો જ આપણે મહાન થઈએ એ વાત આપણને આ પાઠમાં સમાન રૂપે આપેલી છે હવે પેજ નંબર બાવોતેર ઉપર પાઠ નંબર અઢાર એકદમ સરળ પાઠ જુઓ સર્વે જનાનામ અયમ કામના ભવતી બધા લોકોની આ કામના હોય છે યદ કે અસ્મદીયમ વ્યક્તિત્વમ મહત્વ શ્યામ કે અમારું વ્યક્તિત્વ મોટું થાય બધા લોકોની આ કામના હોય છે કે અમારું વ્યક્તિત્વ મોટું થાય સાંપ્રતિકે સમાજે તું વ્યક્તિત્વ નિર્માણે જણા વિશેષતઃ પ્રયત્નરતા સંતિ સાંપ્રતિક એટલે અત્યારે અત્યારે સમાજમાં તો વ્યક્તિત્વના નિર્માણ માટે લોકો વિશેષ પ્રયત્નમાં લાગેલા છે અત્યારે સમાજમાં તો વ્યક્તિત્વના નિર્માણ માટે લોકો વિશેષ પ્રયત્નમાં લાગેલા છે વિવિધેન ઉપાયેન વિવિધયા ચક્રિયા તે સ્વકીય વ્યક્તિત્વ વિકાસતું પ્રયત્ન વિવિધ ઉપાયથી અને વિવિધ ક્રિયાથી તે પોતાના વ્યક્તિત્વને વિકાસવાનો પ્રયત્ન તે પ્રયત્ન કરે છે વિવિધ ઉપાયથી અને વિવિધ ક્રિયાથી તે પોતાના વ્યક્તિત્વને વિકાસવાનો પ્રયત્ન કરે છે પરંતુ અત્રમ વ્યક્તિત્વમહ પરંતુ અહીં

ઉત્તર સંભવિત નથી આ પ્રશ્નનો સર્વસંમતિથી ઉત્તર સંભવિત નથી વસ્તુતઃ ખરેખર માનવસ્ય વ્યક્તિત્વસ્ય સ્વરૂપો વિભિન્ન અસ્તી ખરેખર માનવના વ્યક્તિત્વનું સ્વરૂપ અલગ છે ખરેખર માનવના વ્યક્તિત્વનું સ્વરૂપ અલગ છે તથા તો પણ

તો પણ જ્યાં સુધી વ્યક્તિત્વના સ્વરૂપને જ ન જાણીએ ત્યાં સુધી કેમ વ્યક્તિત્વના નિર્માણ માટેનો પ્રયત્ન સંભવિત છે ત્યાં સુધી કેમ વ્યક્તિત્વના નિર્માણ માટેનો પ્રયત્ન સંભવિત છે ફરીથી પેરેગ્રાફમાં જુઓ બધા લોકોની આ કામના હોય છે કે અમારું વ્યક્તિત્વ મોટું થાય અત્યારે સમાજમાં તો વ્યક્તિત્વના નિર્માણ માટે લોકો વિશેષ પ્રયત્નમાં લાગેલા છે વિવિધ ઉપાયથી અને વિવિધ ક્રિયાથી તે પોતાના વ્યક્તિત્વના વિકાસ માટે પ્રયત્ન કરે છે પરંતુ અહીં વ્યક્તિત્વ એટલે શું એ એક મોટો પ્રશ્ન છે આ પ્રશ્નનો સર્વસંમતિથી ઉત્તર સંભવિત નથી ખરેખર માનવના વ્યક્તિત્વના સ્વરૂપ માનવનું વ્યક્તિત્વનું સ્વરૂપ અલગ હોય છે તો પણ જ્યાં સુધી વ્યક્તિત્વના સ્વરૂપને જ ન જાણીએ ત્યાં સુધી કેમ વ્યક્તિત્વના નિર્માણ માટેનો પ્રયત્ન સંભવિત છે સંસ્કૃત સાહિત્ય ભરતુઅરી નામના સુપ્રસિદ્ધો કવિરત્ને શતકમ વૈરાગ્ય સતકમ શૃંગાર સતકમ ચેતી શતક ત્રય વિરચિતમ અસ્તી સંસ્કૃત સાહિત્યમાં ભરતુ હરિ નામના સુપ્રસિદ્ધ કવિશ્રીએ સંસ્કૃત સાહિત્યમાં ભરતુહરી નામના સુપ્રસિદ્ધ કવિશ્રીએ નીતિશતક શૃંગાર વૈરાગ્યશતક અને શૃંગાર શતક જેવા ત્રણ શતક રચ્યા છે સંસ્કૃત સાહિત્યમાં વર્તુઅરી નામના સુપ્રસિદ્ધ કવિશ્રીએ નીતિશતક વૈરાગ્ય શતક અને શૃંગાર શતક જેવા ત્રણ શતક રચ્યા છે તત્ર નીતિ નીતિશતકે એક સુપ્રસિદ્ધ શ્લોક વર્તતે ત્યાં નીતિશતકમાં એક સુપ્રસિદ્ધ શ્લોક છે ત્યાં નીતિ નીતિશતકમાં એક સુપ્રસિદ્ધ શ્લોક છે તદથા જેમ કે ફરીથી જુઓ સંસ્કૃત સાહિત્યમાં ભરતુઅરી નામના સુપ્રસિદ્ધ કવિશ્રીએ વૈરાગ્ય વૈરાગ્યશતક અને શૃંગાર શતક જેવા ત્રણ શતક રચ્યા છે ત્યાં નીતિ નીતિશતકમાં એક સુપ્રસિદ્ધ શ્લોક છે જેમ કે વિપદી ધૈર્યમ વિપદી એટલે આફતમાં ધૈર્યમ એટલે ધીરજ આફતમાં ધીરજ અભ્યુદયક ક્ષમા ઉન્નતિમાં ક્ષમા આફતમાં ધીરજ ઉન્નતિમાં ક્ષમા સદસી વાગ પટુતા સદસી એટલે સભામાં વાઘ પટુતા વાણીની ચતુરાય સભામાં વાણીની ચતુરાય યુદ્ધ વિક્રમઃ યુદ્ધમાં પરાક્રમ યશસી અભિરુચિ યમાં અભિરુચિ વ્યસનમ શ્રુતો શાસ્ત્રના શ્રુતો એટલે શાસ્ત્રનું જ્ઞાનનું વ્યસનમ એટલે વ્યસન યશમાં અભિરુચિ અને શાસ્ત્રના જ્ઞાનનું વ્યસન આફતમાં ધીરજ ઉન્નતિમાં ક્ષમા સભામાં વાણીની ચતુરાઈ યુદ્ધમાં પરાક્રમ યશમાં અભિરુચિ અને શાસ્ત્રના જ્ઞાનનું વ્યસન પ્રકૃતિ સિદ્ધમ ઇદમ હી મહાત્માના મ ખરેખર મહાત્માઓને પ્રકૃતિ સિદ્ધમ ઈદમ આ સ્વભાવથી સિદ્ધ હોય છે ખરેખર મહાત્માઓને આ સ્વભાવથી સિદ્ધ હોય છે ફરીથી ચાર ચાર લીટી જુઓ શ્લોક આફતમાં ધીરજ ઉન્નતિમાં ક્ષમા સભામાં વાણીની ચતુરાઈ યુદ્ધમાં પરાક્રમ યશમાં અભિરુચિ શાસ્ત્રના જ્ઞાનનું વ્યસન ખરેખર મહાત્માઓને આ સ્વભાવથી સિદ્ધ હોય છે ફરીથી ઉપરની બે લીટીની શ્લોક જુઓ સંસ્કૃત સાહિત્યમાં ભરતુવરી નામના સુપ્રસિદ્ધ કવિશ્રીએ નીતિશતક વૈરાગ્ય શતક અને શૃંગાર શતક જેવા ત્રણ શતક રચ્યા છે ત્યાં નીતિ શતકમાં એક સુપ્રસિદ્ધ શ્લોક છે જેમ કે આફતમાં ધીરજ ઉન્નતિમાં ક્ષમા સભામાં વાણીની ચતુરાઈ યુદ્ધમાં પરાક્રમ યશમાં અભિરુચિ અને શાસ્ત્રના જ્ઞાનનું વ્યસન ખરેખર મહાત્માઓને આ સ્વભાવથી સિદ્ધ હોય છે અસ્મિન શ્લોકે કવિના મહાત્માના પ્રકૃતિસિદ્ધ વ્યક્તિત્વ વર્ણિતમ અસ્તી આ શ્લોકમાં કવિએ મહાત્માઓને સ્વભાવથી શુદ્ધ સિદ્ધ વ્યક્તિત્વનું વર્ણન કર્યું છે આ શ્લોકમાં કવિએ મહાત્માઓને સ્વભાવથી શુદ્ધ સ્વભાવથી સિદ્ધ વ્યક્તિત્વ વર્ણવ્યું છે આ શ્લોકમાં કવિએ મહાત્માઓને સ્વભાવથી સિદ્ધ વ્યક્તિત્વ વર્ણવ્યું છે તચ્છેતમ અવગંતવ્યમ અને તેને જાણવું જોઈએ અને તેને જાણવું જોઈએ જીવને પ્રત્યેકમ જનેનો વિપદ જીવનમાં દરેક માણસને વિપદ આફત અભ્યુદય સાક્ષાત્કાર કરણીય ભવતિ અને ઉન્નતિનો સામનો કરવાનો થાય છે જીવનમાં પ્રત્યેક માણસે આફત અને ઉન્નતિનો સામનો કરવાનો થાય છે તત્ર ત્યાં વિપદી ધૈર્યમ ધરણીયમ ભવતી ત્યાં આફતમાં ધીરજ ધારણ કરવાની થાય છે અથવા હોય છે ત્યાં આફતમાં ધીરજ ધારણ કરવાની હોય છે અભ્યુદયક ચકછમા કરણીય ભવતી અને ઉન્નતિમાં ક્ષમા ધારણ કરવાની હોય છે આફતીમાં આફતમાં ત્યાં આફતમાં ધીરજ ધારણ કરવાની હોય છે અને ઉન્નતિમાં ક્ષમા ધારણ કરવાની હોય છે ફરીથી બે લીટી જુઓ આ શ્લોકમાં કવિએ મહાત્માઓને સ્વભાવથી સિદ્ધ વ્યક્તિત્વ વર્ણવ્યું છે અને તેને જાણવું જોઈએ જીવનમાં દરેક માણસે આફત અને ઉન્નતિનો સામનો કરવાનો હોય છે ત્યાં આફતમાં ધીરજ ધારણ કરવાની હોય છે અને ઉન્નતિમાં ક્ષમા ધારણ કરવાની હોય છે કર્તવ્યમ આચરતા જનેનો કર્તવ્યનું આચરણ કરતા માણસે કદાચ ક્યારેક સદસિ યુદ્ધેવા સ્થિતિકરણીય ભવતી કર્તવ્યનું આચરણ કરતા માણસે ક્યારેક સભા અથવા વા એટલે અથવા અથવા યુદ્ધની સ્થિતિનો સામનો કરવાનો થાય છે કર્તવ્યનું આચરણ કરતા માણસે ક્યારેક સભામાં અથવા યુદ્ધની સ્થિતિનો સામનો કરવાનો થાય છે તત્ર ત્યાં સદસી વાગપટુતા ત્યાં સભામાં વાણીની ચતુરાઈનું આચરણીય ભવતી આચરણ કરવાનું હોય છે ત્યાં સભામાં વાણીની ચતુરાઈનું આચરણ કરવાનું હોય છે યુદ્ધે ચો વિક્રમઃ પ્રદર્શનિઓ ભવતી અને યુદ્ધમાં પરાક્રમનું પ્રદર્શન કરવાનું હોય છે ત્યાં સભામાં વાણીની ચતુરાઈનું આચરણ કરવાનું હોય છે અને યુદ્ધમાં પરાક્રમનું પ્રદર્શન કરવાનું હોય છે કર્તવ્યનું આચરણ કરતા માણસે ક્યારેક સભા અથવા યુદ્ધની સ્થિતિનો સામનો કરવાનો હોય છે ત્યાં સભામાં વાણીની ચતુરાઈનું આચરણ કરવાનું હોય છે અને યુદ્ધમાં પરાક્રમનું પ્રદર્શન કરવાનું હોય છે મનસા વિચરયતા જનેન મનથી વિચરતા માણસે યુતિ ચેતી ગુણદ્વય વર્ણિયમ ભવતી મનથી ફરતા માણસે યશ અને શાસ્ત્રના જ્ઞાન જેવા બે ગુણ પસંદ કરવાના હોય છે મનથી ફરતા માણસે યશ અને શાસ્ત્રના ગુણ જેવા બે પસ મનથી ફરતા માણસે યશ અને શાસ્ત્રના જ્ઞાન જેવા બે ગુણ પસંદ કરવાના થાય છે તત્ર ત્યાં યશસી અભિરુચિ ત્યાં યશમાં અભિરુચિ કરવી જોઈએ શ્રુતોચ્ચ વ્યસનમ કરિણીયમ અને શાસ્ત્રના જ્ઞાનનું વ્યસન કરવું જોઈએ ત્યાં યશમાં અભિરુચિ કરવી જોઈએ અને શાસ્ત્રના જ્ઞાનનું વ્યસન કરવું જોઈએ ફરીથી બે લીટી જુઓ મનથી વિચાર કરતા માણસે મનથી વિચાર કરતા માણસે અથવા મનથી ફરતા મનથી વિચાર કરતા માણસે યશ અને શાસ્ત્રના ગુણ જેવા બે પસંદ કરવાના હોય છે ત્યાં યશમાં અભિરુચિ યશમાં અભિરુચિ કરવાની હોય છે અને શાસ્ત્રના જ્ઞાનનું વિસ શાસ્ત્રના જ્ઞાનનું વ્યસન કરવાનું હોય છે ફરીથી ત્રણે ત્રણ પેરેગ્રાફ જુઓ આ શ્લોકમાં કવિએ મહાત્માને સ્વભાવથી સિદ્ધ વ્યક્તિત્વનું વર્ણન કર્યું છે અને તેને જાણવા જોઈએ જીવનમાં પ્રત્યેક માણસને આફત અને ઉન્નતિનો સામનો કરવાનો થાય છે ત્યાં આફતમાં ધીરજ ધારણ કરવાની હોય છે અને ઉન્નતિમાં ક્ષમા ધારણ કરવાની હોય છે કર્તવ્યનું આચરણ કરતા માણસે ક્યારેક યુદ્ધમાં ક્યારેક સભામાં અથવા યુદ્ધની સ્થિતિનો સામનો કરવાનો થાય છે ત્યાં સભામાં વાણીની ચતુરાઈનું આચરણ કરવાનું હોય છે અને યુદ્ધમાં પરાક્રમનું પ્રદર્શન કરવાનું થાય છે મનથી વિચારતા માણસે યશ અને શાસ્ત્રના અને યશ અને શાસ્ત્રના ગુણ જેવા મનથી વિચારતા માણસે યશ અને શાસ્ત્રના જ્ઞાન જ્ઞાન જેવા બે ગુણોને પસંદ કરવાના હોય છે ત્યાં યશમાં અભિરુચિ પસંદ કરવાની હોય છે અને શાસ્ત્રના જ્ઞાનનું વ્યસન કરવાનું હોય છે ત્યાર પછીનો છેલ્લો ફેર પેરેગ્રાફ જુઓ પ્રત્યેક જનસ્ય જીવને યથાવસર ઉપરુક્ત પ્રસંગ સદમ આદયતી એવા પ્રત્યેક માણસના જીવનમાં ઉપરયુક્ત છ પ્રસંગો આવે જ છે પ્રત્યેક જીવનના પ્રત્યેક માણસના જીવનમાં ઉપરયુક્ત છ પ્રસંગો આવે જ છે એસુષસુ પ્રસંગેશું આ ગુ આ છ પ્રસંગો આવતા માનવઃ યાદૃસો પ્રયત્નમ આચરતી માણસ જેવા પ્રયત્નનું આચરણ કરે છે તાદૃશમ તસ્ય વ્યક્તિત્વમ વ્યક્તિત્વ ભવતી આ છ પ્રસંગમાં માણસ આ છ પ્રસંગ આવતા માણસ જેવા પ્રયત્નનું આચરણ કરે છે તેવું તેનું તેના વ્યક્તિત્વનો આકાર થાય છે ફરીથી લીટી જુઓ પ્રત્યેક જીવનના માણસમાં યોગ્ય સમયે ઉપર્યુક્ત છ પ્રસંગો આવે જ છે આ છ પ્રસંગો આવતા માણસ જેવા પ્રયત્નનું આચરણ કરે છે તેવા તેના વ્યક્તિત્વનો આકાર થાય છે યહ જનહ જે માણસ મહતા પ્રયત્ને વધારે પ્રયત્ન નથી જે માણસ વધારે પ્રયત્ન નથી વિપત ઇત્યાદિશું આફત વગેરે અવસરેશું સમયમાં જે માણસ વધારે પ્રયત્નથી આફત વગેરે સમયમાં ધૈર્યાદી ધારણરૂપમ વ્યવહારમ આચરતી ધીરજ વગેરે રૂપને ધારણ કરે છે ધીરજ વગેરે રૂપને ધારણ કરે છે વ્યવહારીમ ચ આચરતી અને વ્યવહારમાં આચરણ કરે છે તસ્ય વ્યક્તિત્વ મહત્વ હતી મહત્ એટલે મોટું તેનું વ્યક્તિત્વ મોટું થાય છે જે માણસ વધારે પ્રયત્નથી આફત વગેરેના સમયમાં ધીરજ વગેરે રૂપ ધારણ કરે છે અને વ્યવહારનું આચરણ કરે છે તેનું વ્યક્તિત્વ મોટું થાય છે યસ્ય વ્યક્તિત્વ મહદઅસ્તિ જેનું વ્યક્તિત્વ મોટું છે સ એવ મહાત્મા ભવતી તે જ મહાત્મા થાય છે જેનું વ્યક્તિત્વ મોટું છે તે જ મહાત્મા થાય છે એવમ અસ્મિન શ્લોકે માનવસિય વ્યક્તિત્વ રેખાકનમ કરોતી રાજર્ષિ ભરતુહરી એમ આ શ્લોકમાં રાજર્ષિ ભરતુહરી માનવના વ્યક્તિત્વનું રેખાંકન કરે છે એમ આ શ્લોકમાં રાજર્ષિ ભરતુઅરી માનવના વ્યક્તિત્વનું રેખાંકન કરે છે વયમ અપી આપણે પણ યથા અવસરમ કરણીયમ વ્યવહારમ આચરણ આપણે પણ યોગ્ય સમયે વ્યવહારનું આચરણ કરી આપણે પણ યોગ્ય સમયે વ્યવહારનું આચરણ કરતાં મહાત્માનમ શ્યામ મહાત્મા થઈએ ઇતિ દીકો એટલું સૂચન છે આપણે પણ યોગ્ય સમયે વ્યવહારનું આચરણ કરતાં મહાત્મા અથવા મહાન થઈએ આપણે પણ યોગ્ય સમયે વ્યવહારનું આચરણ કરતાં મહાન થઈએ એટલું સૂચન છે ફરીથી છેલ્લો પેરેગ્રાફ જુઓ પ્રત્યેક માણસના જીવનમાં યોગ્ય સમયે ઉપરયુક્ત છ પ્રસંગો આવે જ છે આ છ પ્રસંગો આવતા માણસ જેવા પ્રયત્નનું આચરણ કરે છે તેવું તેના વ્યક્તિત્વનો આકાર થાય છે જે માણસ વધારે પ્રયત્નથી આફત વગેરે સમયમાં ધીરજ નું રૂપ ધારણ કરે છે ધીરજ ધારણ કરી વ્યવહારનું આચરણ કરે છે તેનું વ્યક્તિત્વ મોટું થાય છે જેનું વ્યક્તિત્વ મોટું છે તે જ મહાત્મા થાય છે એમ આ શ્લોકમાં માનવના વ્યક્તિત્વનું રેખાંકન રાજર્ષિંહ ભરતુહરી કરે છે આપણે પણ યોગ્ય સમયે વ્યવહારનું આચરણ કરતાં મહાત્મા થઈએ એટલું દિશા સૂચન છે ફરીથી એક વખત છેલ્લો પેરેગ્રાફ જુઓ પ્રત્યેક જીવનના પ્રત્યેક માણસના જીવનમાં યોગ્ય સમયે ઉપરયુક્ત છ પ્રસંગો આવે છે આ છ પ્રસંગો આવતા માણસ જેવા પ્રયત્નનું આચરણ કરે છે તેવો તેના વ્યક્તિત્વનો આકાર થાય છે જે માણસ વધારે પ્રયત્નથી આફત વગેરે સમયમાં ધીરજ ધારણ કરી વ્યવહારનું આચરણ કરે છે તેવું તેનું વ્યક્તિત્વ થાય છે જેનું વ્યક્તિત્વ મોટું છે તેનું વ્યક્તિત્વ ફરીથી જુઓ જે માણસ વધારે પ્રયત્નથી આફત વગેરે સમયમાં ધીરજનું રૂપ ધારણ કરી વ્યવહાર આચરે છે તેનું વ્યક્તિત્વ મોટું થાય છે જેનું વ્યક્તિત્વ મોટું છે તે જ મહાત્મા થાય છે એમ આ શ્લોકમાં માનવના વ્યક્તિત્વનું રેખાંકન રાજરસિંહ ભરતુહરી કરે છે રાજર્સિંહ ભરતુહરી આગળ લ્યો તો એ ભલે પછી લ્યો તો એ ભલે આપણે પણ યોગ્ય સમયે વ્યવહારનું આચરણ કરતાં મહાત્મા થઈએ એટલું દિશા સૂચન છે અત્યાર સુધી જે પાઠ આવેલા છે એ બધા જ પાઠ વ્યવસ્થિત પાકીનોટમાં લખી નાખીએ વ્યવસ્થિત બધા પાઠ વાંચી નાખીએ જેથી પરીક્ષાની તૈયારી આપણે સંપૂર્ણ થઈ જાય નમસ્કાર